बार अमे सूता आखी रात एवा मच्छर करड़ा एवा मच्छर करड़ा एवा मच्छर करड़ा कि आखी रात हूं एज प्रार्थना करते कि वाघ केम नहीं करड़ो आने जेने जो आया आटला मच्छर करड़े न करता वाघ करी जाए तो फैसलो तो थी जाए आ तो सूवा माथी गया अने जोवा माथी गया बन्ने माथी गया भयंकर मच्छर अने एवा इन्वेस्टिगेटिव सीबीआई शू हशे केटलुं ओढ़ो ना आपणने क्यांथी शोधी काढ़े अंदर जवानो रस्तो खबर ज न पड़े आपने क्या थी क्या थी फरी फरी तरत इंजेक्शन एक मारी दे ते इंजेक्शन सीखवा सीखवा लाखों रूपया डोनेशन आपता हसो मजा नहीं जरूरत न पड़े इन्हें शीखवाड़ी ने भगवान मोकलाय से ज्या हो तो पट बुसाड़ी दे सुई तो आखी रात त्राही त्राही थी गई एक बात समझो कि अपेक्षा न बधो दुख है હવે જો અપેક્ષા ન હોય ને તો કોણ આવી રોદણા રડે મચ્છર કરતા વાઘ સારો કે વાઘ કરતા મચ્છર સારો આખી રાત મારા દિલમાં એ જ દુઃખ થતું રહ્યું કે આપણે વાઘ જોવા આવ્યા ને વાઘે ન દેખાય ને આ મચ્છર સુવાય નથી દેતા જવું ક્યાં મારે તો કોઈક વખતે અપેક્ષાઓને કારણે આવી તકલીફો થતી હોય છે એમ શાસ્ત્ર આપણે ભણવા બેઠા તે વખતે આપણી અપેક્ષા સાફ થઈ જવી જોઈએ કે શું તમને જાણવું મળશે એ અપેક્ષા તમને સાફ હોય પછી અઘરી વાત હોય કે સરળ વાત હોય કોઈ પણ વાત હોય માણસ બધું સાંખી શકે કેમ કે પોતાની અપેક્ષાને ચકાસી જોતો હોય છે આ અપેક્ષાથી હું અહીં આવ્યો છું આ મળશે તમને સમજી જશે તેથી વેદના કોઈક વિષય વસ્તુનો નિર્દેશ હોવો બહુ જરૂરી છે કે જે વિષય વસ્તુના નિર્દેશથી આપણે સમગ્ર વેદની એક વાક્યતા સમજી જઈએ અને તે એક વાક્યતાને સમજાવતા મહાપ્રભુજી કહે છે કે બે વચન આપણી નિગાહમાં આવે છે કેમ કે એ એક વાક્યતા જો સમજમાં ના આવે તો સ એકાર્થોત્ર વક્તવ્ય યત શરીર પ્રવેશતા એકાર્થતામ શ્રુતિમ યાતિ તદભાવે તુ નિષ્પદા શ્રુતિ એકાર્થતાને પ્રાપ્ત થવી જોઈએ એટલે સ્વાધ્યાયો ધ્યેતવ્ય શ્રુતિ હોય કે અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપયિત શ્રુતિ હોય કે સાંગો વેદો ધ્યેયો જ્ઞેયશ્ચ શ્રુતિ હોય એનો એક અર્થ તો સમજમાં આવવો જોઈએ કે સાંગ વેદનું અધ્યયન કરવું એટલે ધર્મનો અધ્યયન કરવો સાંગ વેદ સ્વાધ્યાયો ધ્યેતવ્ય એનો મતલબ શું કે વેદનો અધ્યયન એવી રીતે કરવો કે સુષ્ઠુ આ સમંતાત અધ્યેય થઈ જાય ઉપનયિત તમ અધ્યાપયિત અધ્યાપન હવે થશે કોનો અધ્યાય શેનો અધ્યાપન થશે એનો કે જે ધર્મ છે તેનો ખ્યાલમાં આવ્યું ને એક બેબી ગોટ કરીને છે તમે કદાચ નામ સાંભળ્યું હોય કંઈક એમ તો 25-30-40 વર્ષના છે પણ પેલા નાના બાળક જેવા જ લાગે છે અમેરિકામાં એમના બહુ ફોલોઅર છે હરિદ્વારના સ્વામીજી છે તો એ શું છે કે મુકુટ પહેરે કરછની પહેરે બંસી હાથમાં લે અને ઠાકોરજી થઈને દર્શન આપે બધાને પોતાને કૃષ્ણ જ કહે છે મારા એક ઓળખીતા એમની પાસે દર્શન કરવા ગયા બધા એમને કહ્યું કે એમની પાસે તમે જાઓ તો તમને સાક્ષાત કૃષ્ણના દર્શન કરાવી દેશે તો એ બિચારા ગયા કે ભાઈ સાક્ષાત કૃષ્ણ દર્શન થતા હોય તો વાંધો શું છે પુષ્ટિ માર્ગ નહીં તો જે માર્ગ સાક્ષાત કૃષ્ણનું દર્શન થવું જોઈએ ને તો એમના જે પેલા આસિસ્ટન્ટ કે સમાધાની કોઈક હશે ત્યાં એમણે કહ્યું કે તમે આંખ મીચીને બેસો આંખ મીચીને પછી પાછળથી દંડો મારી દે તો તમને દર્શન નહીં થાય એમને કે તો મારે દર્શન નથી કરવા ખુલી આંખે બેસું ને દર્શન કરાવી દેતા તો મારે દર્શન કરવા છે એ કે ના આંખ મીચીને બેસો પછી તો એવું ના બેસો તે આવી જ ગયા બીકને લીધે કે આંખ મીચીને ના બેસાય મારાથી એમ દંડો મારી દે હું આંખ મીચીને બેસું પછી મારે ક્યાં જવું એ લફડો છે આંખ મીચીને બેસવામાં ઘણા બધા લફડા હોય છે અમે એક
વહુજી ટ્રેનમાં પધારતા હતા, જૂના જમાનાની વાત છે. તો એટલે છત્રીમાં પધારે ને તો છત્રીની છત્રી ડબ્બા પાસે આવી, ડબ્બા પાસે આવી અને ત્યાં ડબ્બામાં વહુજી ઘૂસી ગયા અને ડબ્બામાં ઘૂસ્યા અને પેલા સીટના ચોમેર સાડી બંધાઈ ગઈ. એક સરદારજી બેઠા હતા બોમ્બે સેન્ટ્રલ પર. એમણે કહ્યું કે આમાં કોણ આવ્યું? એમણે કહ્યું કોઈ નહીં ભાઈ, એક માજી આવ્યા છે. બોલે માજી આવ્યા છે, મારા મા છે, મને જોઈ લેવા દે ને એક વખત. એણે કહ્યું ના, એ પાટામાં છે, એ જોઈ ના શકો તમે. એ બધા ટ્રેન ચાલી નથી, ટ્રેન ચાલ્યા પછી એમાંથી માજી ના નીકળે ને બીજું કઈ નીકળે તો મારે ક્યાં જવું? એણે ના પાડી દીધી સરદારે, કે કાં તો તમે દેખાડો હમણાં કોણ ઘૂસી ગયો અંદર. તમે કહો છો કે માજી છે ગરડા, તો ભાઈ મારા એ મા છે, મને જોઈ લેવા તો મને લાભ મળશે દર્શનના. તમે કહો છો જોવા નહીં દઈએ તમને, તો બોલે કઈક લફડો લાગે છે. ટ્રેન ચાલ્યા પછી જિમ્મેદારી કોણ લે એની, કે ભીતરથી કોણ નીકળ્યો? તો એટલે પછી આ પણ મહારાજે પણ ના પડ્યું કે ના, દર્શન તો તમને જોવા તો નહીં દઈએ, કેમ કે માજીને પડદો છે સખત. તો એણે કહ્યું તો પછી મારે ટિકિટ બદલાવી પડશે. તો ટિકિટ બદલાવી લીધી એણે. ટ્રેન ચાલ્યા પછી હું ગેરંટી ના લઉં એની, હજી તો ટ્રેન પ્લેટફોર્મ ઉપર છે તો કોઈ વાંધો નથી આવતો. તેથી મહાપ્રભુજી કહે છે કે કોઈક એવી વાત અમને સમજાવો કે જે વાતના આધારે અમને વાત સ્પષ્ટ થઈ જાય, એકાર્થતામ શ્રુતિર્યાતિ. અને જે એકાર્થતા ન સમજમાં આવે તો આ શ્રુતિઓ બધી વિફળ થઈ જશે, કે વેદ ભણો, કે વેદ ભણાવો, કે સાંગ ભણો. હવે શા માટે, કયા વિષય માટે આ બધી વાતો ચાલી રહી છે? કોઈક એક અર્થ તો સમજાવો ને, કે શું છે આમાં આવું, પડદામાં શું કે તમે કહી રહ્યા છો? ભણવા બેસી જઈએ એની પાછું સત્યાનાશ થાય તો એ ખુલાસો થઈ જવો જોઈએ પહેલે તબક્કે. તેના માટે મહાપ્રભુજીએ વેદો ખીલો ધર્મ મૂલમ કહ્યું, ધર્મો યસ્યામ મદાત્મક કહ્યું. એટલે બે એક વાક્યતાના કસોટી પથ્થર આપી દીધા કે આ કસોટી પથ્થર ઉપર તમે ચકાસી શકશો કે જે વચન આવે છે તે સાચું સોનું છે કે નથી. અને મહાપ્રભુજી એમાં પ્રમાણ આપે છે કે એવમ પૂર્વર્ષિ ભી પ્રોક્તમ, પૂર્વર્ષિઓએ એમ કહ્યું છે. જૈમિનીએ પણ એ જ લાઇનને પકડીને અને ધર્મમ વિચારયા માસ પ્રામાણ્યાદિ પુરસ્સરમ. પ્રામાણ્યાદિ પુરસ્સર એટલે ધર્મનો પ્રમાણ શું? એટલે શાસ્ત્ર વેદ જૈમિની ત્યાં કહે છે કે ધર્મનો પ્રમાણ વેદ છે અને વેદનો પ્રમેય ધર્મ છે. એવી શરૂઆત કરીને જૈમિનીએ પણ એ વિચાર કર્યો છે. ત્યારે હવે મહાપ્રભુજી કહે છે કે સંદેહસ્તુ આજનો પાઠો, સંદેહસ્તુ પુનર્જાતો વેદાંતેષુ યથાપુરા, એક વાક્યત્વમેષાંગી ધર્મકાંડે કથમ ભવે. ફરી પાછો સંદેહ શું થાય છે કે જેમ ધર્મની બાબતમાં સંદેહ થઈ ગયો હતો, જેમ સંહિતાની બાબતમાં સંદેહ થઈ ગયો હતો કર્મકાંડની બાબતમાં, તેમાં વેદાંતની બાબતમાં ફરીથી સંદેહ થઈ રહ્યો છે કે જો સમગ્ર વેદ ધર્મનું પ્રતિપાદન કરતું હોય, જો સમગ્ર વેદ બ્રહ્માત્મક ભગવદાત્મક ધર્મનું પ્રતિપાદન કરતું હોય તો આ વેદાંત શું છે? આમાં શું આવી રહ્યું છે? એ જ આવી રહ્યું છે કે કંઈક નોખી વાત આવી રહી છે? નોખી વાત આવી રહી છે તો એને સ્વાધ્યાયો ધ્યેતવ્ય હોય, અધ્યયનની શરૂઆત કરવામાં આદેશ, કે ઉપનયિત તમ અધ્યાપયિત હોય, કે સાંગો વેદો ધ્યેયો ગયો, જે વચનથી થતી હોય. પણ એ વચન આ વાતને કરવા માટે એ વાત કહેવાનું કરી રહ્યો છે કે નહીં? દાખલા તરીકે એક વાત કહું કે ધર્મથી જે કંઈ થવાનું હોય સિદ્ધ, તે સિદ્ધ થવા માટે સ્વાધ્યાયો ધ્યેતવ્ય. કાંડદ્વયાર્થ સિદ્ધ્યર્થમ મહાપ્રભુજી પહેલા કહ્યું હતું વચન, તમને યાદ હોય તો. કાંડદ્વયાર્થ સિદ્ધ્યર્થમ સ્વાધ્યાય વિધિરૂચ્યતે. કાંડદ્વયમાં જે વાત કહેવામાં આવી છે અથવા જે વાત સમજાવવામાં આવી છે તે તમે કરતા થઈ જાઓ સરખી રીતે, તે તમે સરખી રીતે સમજતા થઈ જાઓ, તેના માટે સ્વાધ્યાય વિધિ છે. હવે આપણે સમજી ગયા કે સ્વાધ્યાય વિધિ નથી,
પણ સ્વાધ્યાય વિધિ પણ છે, અધ્યાપન વિધિ પણ છે, અને સાંગ અધ્યયન વિધિ પણ છે. ત્રણેય વિધિ મળીને એક આખી સિસ્ટમ મહાપ્રભુજી કે છે, ત્રણેય વિધિઓને નોખી નોખી રીતે નહીં પાડો, ત્રણેયનો એક એક ટ્રાયંગલ બનાવો. અને એક ટ્રાયંગલથી આખી વાત કહેવામાં આવી રહી છે, એક વચનથી કોઈ એક વાત કહેવામાં આવી નથી રહી. મહાપ્રભુજીએ એવો અભિગમ અહીંયા લીધો છે એ આપણે જોઈ ગયા. ખ્યાલમાં આવ્યું ને કે પહેલા શરૂઆત થશે અધ્યાપનથી, પછી સાંગ અધ્યયન અને જ્ઞાન થશે, પછી જે સાંગ અધ્યયન ને જ્ઞાન થયું તેનું તેને કારણે વેદ વેદ નહીં રહીને સ્વાધ્યાય થઈ જશે. એમ આખું એક સિસ્ટમ આ ત્રણ વિધિથી કહેવામાં આવી રહી છે. તે સિસ્ટમથી જે કંઈક પૂર્વકાંડમાં અને ઉત્તરકાંડમાં કહેવામાં કરવા માટે કહેવામાં કે સમજાવવામાં આવ્યું છે તે આપણે કરતા સરખી રીતે કરતા અને સરખી રીતે સમજતા થઈ જશું. એ વાત મહાપ્રભુજી પહેલા કહી હતી ને, તે જ લાઈફમાં બીજી સંદેહ ઉપાડી રહ્યા છે કે આમાં હવે સંદેહ થઈ રહ્યો છે કે વેદાંત જે જો સમગ્ર વેદ ધર્મ મૂળ હોય, સમગ્ર વેદમાં ધર્મનો ઉપદેશ આપવામાં આવ્યો હોય, તો આ વેદાંત પછી કયા મર્જની દવાઈ છે, કયા રોગની દવાઈ છે એનો તો ખુલાસો કરો. આમાં પણ ધર્મ જ કહેવામાં આવ્યું છે કે બીજું કંઈ કહેવામાં આવ્યું છે? જો ધર્મ કહેવામાં આવ્યું હોય તો બે વાસ્તુ શા માટે છે કે એક વેદ છે અને પાછું એક વેદાંત છે? ખ્યાલમાં આવ્યો? અને જો આમાં ધર્મ નહીં કહેવાયને કોઈ બીજી વસ્તુ કહેવામાં આવતી હોય તો વેદાંત પછી વેદ છે કે નહીં? જો વેદ ન હોય તો આ ત્રણ વિધિઓથી જે વેદનું અધ્યયન વિહિત થયું છે તેમાં આનો વિધાન થયો હતો કે નહોતો થયો? જો થયો હતો તો પછી આ છૂટું કેવી રીતે પડી ગયું? એવો પ્રશ્ન થાય ને સ્વાભાવિક રીતે. આવ્યું ખ્યાલમાં? નહીં આવ્યું? એટલે વેદનો અંત. હવે એક વાત સમજો ને કે વેદનો અંત તે વેદ કહેવાય કે નહીં એ મુદ્દો સમજવો પડશે ને આપણને. કેમ કે જો વેદ જ હોય તો એને વેદાંત કેમ કહો છો? હા, એટલે પછી એ પણ જો વેદ જ હોય તો એનો છેડો કહેવાની શું જરૂર છે? વેદ કહેતા જેમ પારુલ કહેતા તારું માથું આવે કે ના આવે? પણ જો કોઈ એમ કહે કે પારુલ અને પારુલનો માથું, પછી લોકોને પ્રશ્ન છે કે પારુલ એટલે એક પારુલ અહીંયા ઉભું છે, અહીંયા એનું માથું અધર ઉભું છે, આવું કંઈક છે, શું છે? સમજવાનો તો વિષય થઈ જશે કે નહીં? એમ વેદ અને વેદાંત એમ બે બે વિષય જો હોય તો પાછું માથા ખંજવાળા જેવું છે ને, કે ભાઈ સ્વાધ્યાયમાં પછી વેદનો અર્થ કયો કે વેદાંતનો અર્થ કયો? મુદ્દો ત્યાં ઉભો થાય ને. નોખું કેવી રીતે આનું નામ આવી ગયું? જો આ વેદ જ હોય તો એને વેદાંત કેમ કહેવાય છે? અને જો વેદાંત હોય એટલે કંઈક તો લફડો થયો ને. તો પછી તને તો એ તો પછી જ્યારે વેદ કોઈ એમ કહેતો હોય કે વેદ ભણો અથવા પારુલને જુઓ, તો એમાં પારુલને જુઓ અને પારુલના માથાને જુઓ એમ કહેવાનું હોય? એમ તો ન કહેવાનું. જ્યાં પારુલને જુઓ કહીએ ત્યારે એમ પારુલનો માથો દેખાઈ જાય કે ન દેખાઈ જાય? પણ જો ક્યાંક એમ વિધાન થતો હોય કે પારુલને જુઓ ને પારુલના માથાને જુઓ, તો પાછો વિચારવાનો વિષય થાય ને કે પારુલ એટલે શું ને પારુલનો માથો એટલે શું? પ્રશ્ન કેમ ઉપસ્થિત થયો એ આપણે સમજવાનું છે. કેમ કે વેદ કહેતા જો વેદાંત પણ આવી ગયો, વેદનો છેડો આવી ગયો, તો પછી તો પ્રશ્ન જ નથી રહી જતો ને. વેદોધ્યેય કહેતા વેદ સમજમાં આવી ગયો. વેદમ અધ્યાપયિત, વેદને ભણાવો એમાં વેદમ અધ્યાપયિત એટલે વેદાંતમ અપી અધ્યાપયિત કહેવાયેલી જ વાત છે. અને સાંગો વેદોધ્યેયો જ્ઞેયશ્ચ, તો સકલ્પ અને સરહસ્ય પાછો લફડો થઈ ગયો. રહસ્ય પાછું કંઈ નોખું છે એનું? વેદ એક એટલે ષડંગો મને ઉપનીયતુ યશિષ્યમ વેદમ અધ્યાપયેદ્વિજ સકલ્પમ સરહસ્યંચ. તો રહસ્ય એટલે પુરાણ અને ઉપનિષદો કહેવાતા હોય છે. તો સરહસ્ય રહસ્ય સાથે વેદને ભણાવો,
પછી મનમાં હાલ તો પડી જાય ને કે રહસ્ય કંઈક નોખું છે, પાછું વેદ કરતા કે એને નોખું મેન્શન કરવું પડ્યું છે. તમાચાર્યમ પ્રચક્ષતે, ખ્યાલમાં આવ્યો ને? બધા પ્રયાસો એ દિશામાં છે, બધા પ્રયાસો એ દિશામાં છે કે કોઈક રીતે વેદ અને વેદાંત નોખા નોખા થઈ જાય તો પેલી બમણી જિમ્મેવારી જે આપણા ઉપર આવી પડે તેનાથી આપણે છટકી શકીએ કે ભાઈ અમે વેદાંતી છીએ. આજે આ ચાંદ ઘૂંટાવેલા સંન્યાસીઓ બધા હોય ને, એમને પૂછો ને તો એમ જ કહેશે કે અમે વેદાંતીઓ છીએ. જ્ઞાનકાંડ પેલા બ્રાહ્મણોને, ચોટલાવાળા બ્રાહ્મણોને પૂછો તો એ કહે છે અમે વૈદિક છીએ, એ પોતાને વેદાંતી નહીં કહે. એટલે કોઈક જાતના એક હોવા છતાં પણ એકબીજામાં આવા બે ભાગલાઓ ઉભા કરવા અને જે ભાગલાને કારણે પોતપોતાની નોખી ઢકલીને નોખું રાગ વગાડવાની વૃત્તિ, તે બાબતની આખી ચર્ચાઓ અહીંયા. એટલે એના અંતર જે પ્રવાહ છે ને, આ ચર્ચાની ભીતરના વહેણ તે જાતના છે કે કોઈક રીતે આ જો બે વહેણ સિદ્ધ થઈ જાય તો પાછા મજા આવી જાય કે આપણા ઉપર પૂરી જિમ્મેવારી તો ના આવી ને, આપણે પછી કહી દે કે અમને વેદ સાથે કંઈ લાગે વર્ગે નહીં. આજે તમે જો પુષ્ટિ માર્ગમાં 90% વિષ્ણુને એવો ભાવ જાગી ગયો છે કે વેદ શું છે, એ તો બધું પ્રમાણ છે, અમે તો પ્રમેય માર્ગે. 90% વૈષ્ણવોને. અને મહાપ્રભુજી બિચારા એમ કે છે ભાષ્યમાં કે વેદ શાસ્ત્ર વિરોધેણ યેષામ કર્ણમન્વપી તે પાખંડીનો ધ્યેયા. એક તસુભર પણ જો તમે વેદનો વિરોધ કરતા હો, અણુ જેટલો પણ જો તમે વેદનો વિરોધ કરતા હો, તમે પાખંડી છો, તે પાખંડીનો ધ્યેયા. મનુ નહી, વેદ શાસ્ત્ર વિરોધેન યેષામ કર્ણ મન્વપી, મન્વપી મન્વપી એટલે અણુરપી, તે પાષંડીનો જ્ઞેયા. એ બધા પાખંડીઓ છે, પાષંડી છે. મારે એમને સાથે કઈ લાગે વળગે નહીં. એ તમારો પ્રશ્ન ક્યારથી પેન્ડિંગ હતો, એ ક્યારથી પેન્ડિંગ હતો, આવે આજે ચલો આપણે એનો ખુલાસો કરી લઈએ કે લૌકિક વૈદિક કાર્ય કાપટ્યથી કરવો એનો મૂળ હેતુ સમજો કે વેદને તમે ફગાવી નથી શકતા. એ માટે જ તો મહાપ્રભુજી કહે છે કે જો તમે વેદને કરી ન શકતા હો તો છતાંય તમે વેદને ફગાવી નથી શકતા કે અમને વેદને શું લાગે વળગે. તો લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા, એનો મતલબ કાપટ્યના બે અર્થ થઈ શકે. એક કાપટ્યનો અર્થ એમ થઈ શકે કે આ તો કપટ માટે, બીજાને છેતરવા માટે. એક કપટનો એ અર્થ થઈ શકે કે નથી થતું તો એ જેમ બને તેમ કરવા માટે. એ પણ અર્થ થઈ શકે કે આપણને એમ લાગે છે કે આવું કરવાથી હવે કંઈ પ્રયોજન રહી નથી ગયો તો એને છોડી નથી શકાતું તેના માટે. તો વાતને સરખી રીતે સમજો કે મહાપ્રભુજી એમ નથી કહેતા કે બીજાને છેતરવા માટે લૌકિકતા અને વૈદિકતા કરો, કેમ કે ભક્તિમાં એનાથી કંઈ લાભ થવાનું નથી. બીજાને છેતરવા જશો તો ભક્તિમાં લાભ થવાનું નથી. રહી વાત એ કે કરવાનો પ્રયોજન નથી રહી ગયો, તો કરવાનો પ્રયોજન નથી રહી ગયો એ તો ક્યારે સંભવે? એનો મહાપ્રભુજીએ સાવધાનીથી એક કસોટી મૂકી દીધી છે કે જ્યારે લૌકિક કંઈ પણ કરવાનું તમને પ્રયોજન ન રહી જાય ત્યારે ખબર પડશે કે વૈદિક કરવાનું પ્રયોજન ન રહી ગયો. તેના પહેલા તો વૈદિક કરવાનું પ્રયોજન ન રહી ગયું એવું તમે કહી શકતા જ નથી. વૈદિકત્વમ લૌકિકત્વમ નથી કહેતા, લૌકિકત્વમ વૈદિકત્વમ
કાપટ્યા. એટલે લૌકિક અને વૈદિક ભક્તે કપટથી કરવા, કપટથી છે તેથી ન કરવા એવું નહીં. અને આ જે કપટ છે એ પારકાને છેતરવા માટે કરવા, તો એમાં ભક્તિને શું લાભ થશે કોઈ કપટથી કરશો તો. મૂળ એનો હેતુ એ છે કે જે ભક્ત થયો એનું મન ભગવત ભજનમાં લાગે, એની આખી વૃત્તિઓ ભગવાન તરફ વળી જાય, અને વળી જાય ત્યારે એને એમ લાગે કે હવે મારું પ્રભુ સિવાય મારી કોઈ પણ ગતિવિધિ સાર્થક નથી. જે કંઈ પ્રભુ માટે કરું તે સાર્થક છે, પણ તેથી શું થયું? જ્યાં સુધી તમને કોઈ ભાન છે તમે જે કંઈ છો તે હોવાનો, ત્યાં સુધી તમને લૌકિકતા અને વૈદિકતા કપટથી નબાવી જ પડશે. તમને એમાં સાર ન લાગતો હોય ભગવત પરાયણતાને કારણે, એટલે કોઈ અતિ જુદી ભૂમિકા ઉપર કહેવાયેલી એ વાત છે. એ વાત એ માટે નથી કહેવાય કે તેથી લૌકિક વૈદિકતાનો કપટ કરવો. અને એની સૌથી અઘરી ચકાસણી તો ત્યાં જ થઈ જાય છે ને કે મહાપ્રભુજી કહે છે કે પહેલા લૌકિકતાને તો કપટથી દેખા કરીને દેખાડો, ને ઢોકલો જીભમાં મૂકવા જતા હો તે વખતે કપટતા રાખો, ગમતો નથી ઢોકલો છતાંય ખાવું પડે છે, ઊંઘવાની કોઈ જરૂરત નથી છતાંય કપટથી ઊંઘીને દેખાડો, ક્યાંક ફરવા હરવા ફરવા જવું હોય કઈ ઈચ્છા જ નથી છતાંય કપટથી જવું હોય, એક વખતે લૌકિકતાને તો એવી રીતે કરીને દેખાડો, પૈસા કમાવવાની કોઈ ઈચ્છા જ નથી છતાંય કપટથી કમાવી રહ્યા છે એવું કપટ કરીને તો દેખાડો. જ્યાં સુધી એ કપટ આપણાથી થતો ન હોય ત્યાં સુધી આપણે વૈદિકતાનું કપટ કરીએ, આવ્યું ને ખ્યાલમાં? એનો કંઈ અર્થ રહી જતો નથી. એટલે એ વાત સ્પષ્ટ રીતે સમજી જઈએ કે સૌથી પહેલા મહાપ્રભુજી એક એમાં ઓર્ડર ક્રિએટ કરે છે કે લૌકિકતા, વૈદિકતા અને ભગવદીયતા, આવ્યું ને? એનો એક ઓર્ડર છે. એમાં ભગવદીયતા તરફ, ભગવદીયતા તે આપણો આદર્શ છે, ખ્યાલમાં? હવે એને તમે એવી રીતે સમજી શકો કે ભગવદીયતા એ તમારા એવરેસ્ટની ટોચ છે, છે ને ટોચ? તમને તમે એક પર્વતારોહી છો, હવે તમારે ભગવદીયતા સુધી પહોંચવું છે, તો એવરેસ્ટ સુધી પહોંચવા માટે પણ તમે શું કૂદકો મારીને ઠેકડો મારીને સીધો એવરેસ્ટ સુધી પહોંચી શકશો? આટલો ઠેકડો મારી શકતા હો તો તમે પર્વતારોહી થવાની જરૂરત નથી, ત્યાં જઈને રહો ને આરામથી. ઠેકડો નથી મારી શકતા એટલે તો આપણે નીચે છીએ ને, એટલે આપણને એવરેસ્ટના ટોચ ઉપર પહોંચવું તો છે. હવે પહોંચવું છે, કંઈ દોડીને પહોંચી શકાય છે? મિલ્કાસિંહની માફકે અહીંયાથી દોડવાનું શરૂ કર્યું, સીધા પહોંચી ગયા. રનિંગ કોમેન્ટ્રી ચાલુ હોય કે હવે અહીંયા સુધી પહોંચે, અહીંયા સુધી પહોંચે, લ્યો ત્યારે પહોંચી ગયા એવરેસ્ટ. એવરેસ્ટ સુધી પહોંચવા માટે ઘણા તમને સ્ટેશનો કરવા પડશે, ઘણા ઠેકાણે તમને કેમ્પિંગ કરવી પડશે. 5, 10, 25 કેમ્પિંગ કર્યા વિના તો તમે એવરેસ્ટ સુધી પહોંચી જ નહીં શકો. એ કેમ્પિંગ તમે શા માટે કરો છો? ત્યાં અટકી જવા માટે, અટવાઈ જવા માટે, કે એવરેસ્ટ સુધી પહોંચી જવા માટે? તો એ જે કેમ્પિંગ્સ છે બધી છે એવરેસ્ટ સુધી પહોંચવા માટેની, એ તમારી કેમ્પિંગ અટકી જવા માટેની નથી, પણ અટકી રહેવાનો કોઈ કપટ છે કે ભાઈ નથી પહોંચી રહ્યા ત્યાં સુધી, અહીંયા સુધી પહોંચ્યા છે, હવે અહીંયા કેમ્પિંગ કરી છે, થોડોક સાંસ લઈ રહ્યા છે, દમ ફૂલી ગયો પહાડ ચડવામાં, તેનો આરામ કરી રહ્યા છે, બેસીને જમી રહ્યા છે, કેમ કે એક દિવસમાં તો પહોંચવાનું જ છે, 7 દિવસ 8 દિવસ લાગે, 7 દિવસ કંઈ સૂતા ઊંઘ્યા વિના થોડી કોઈ માણસ ચડી શકે એટલો પહાડ, એટલે ફરી પાછી ઊંઘવા માટે પણ ક્યાંક તો કેમ્પિંગ કરવી પડશે ને. એ કપટ છે એવરેસ્ટમાં પહોંચવા માટે, તે લૌકિકતા જે તમે કરો છો એ કપટ છે, જે કપટ કરીને તમે વૈદિકતા સુધી પહોંચી શકશો. વૈદિકતા કરો છો એ કપટ છે, જે કપટ કરીને તમે ભગવદીયતા સુધી પહોંચી શકશો. તે અર્થમાં કહે છે લૌકિકત્વ વૈદિકત્વ કાપટ્યા. એ ભગવદીયો જે છે એ પોતાનું લૌકિકતા અને વૈદિકતા કપટથી નભાવતા હોય છે,
કપટથી નભાવતા હોય છે એટલે શાયદ કયા અર્થમાં કપટમાં તમને છેતરવા માટે નહીં પણ નભાવવા ખાતર નભાવતા હોય છે કેમ કે એમનો પ્રયોજન અહીંયા અટવાઈ જવાનો નથી એમનો પ્રયોજન બહુ ઊંચે જવાનો છે પણ છતાંય ઠીકડો મારીને તો ત્યાં નથી પહોંચાતું ને એટલે અહીંયા તમને બેસેલા દેખાય છે જૈસે સુરદાસજીનો પદ છે ને કે સુરદાસ રહત એસે ઘર મેં જૈસે રહત બટાવ બટાવ એટલે યાત્રી વટે મારું તો સુરદાસ કે છે કે હું ઘરમાં કેવી રીતે રહું છું એમ વટે મારું ધર્મશાલામાં રૂકતો આવી ગયા છે રહી રહ્યા છે ચાલવાનું થશે લાઈ હયાત લાય ગજાલે ચલી ચલે અપની ખુશી ના આવે આપની ખુશી ચલે રાજી ખુશી નતા જઈ રહ્યા છે કઈ દુઃખી થઈને નથી જઈ રહ્યા આવતા આવતા આવી ગયા જતા જતા ચાલે જશું એવી હળવાશથી આવવું અને એવા હળવાશથી જવું તેનું નામ વટે મારવું ન બોલ યાત્રામાં આપણે ચાલી રહ્યા છે તાકી ગયા હજી કઈ મળ્યું ત્યાં આપણે વિશ્રામ કરી લીધો વિશ્રામ થયો ફરી પાછા ચાલવા માટે આપણે ફ્રેશ થયા પાછા ઉઠીને ચાલવા માંડ્યા એ જે આપણા વિશ્રામો છે એ બધા યાત્રામાં કપટ છે ને ત્યાં અટકી જવા માટે આપણે ત્યાં રોકાઈ નથી ગયા પણ ત્યાં અટકીને વધારે સરખી રીતે ચાલવા માટે આપણે ત્યાં અટક્યા છીએ તેનું નામ કપટ છે બીજો કોઈ કપટ નથી કોઈકને છેતરવા માટે કોઈ એવો કપટ નથી અને અહીંયા જે કપટની ના પાખંડ કહેવામાં આવી રહ્યો છે તે કોઈક જુદી જાતનો પાખંડ છે એટલે વેદ સાથે કોઈક જાતના સંતા કુકડી રમવાનો અહીંયા વેદ સાથે સંતા કુકડી રમવાનો હેતુ નથી પણ જે આગળ દિશા છે તે તરફ જવાનું છે લક્ષ્ય તે નથી પણ માર્ગ તો તે જ છે ને માર્ગ તે જ છે ગંતવ્ય તે નથી ગંતવ્ય નથી છતાંય રોકાયા છે કેમ કે માર્ગ છે બહુ સારું કહ્યું તો હવે વાત ખ્યાલમાં આવી ને તેથી મહાપ્રભુજી કહે છે કે સંદેહસ્તુ પુનર્જાતો વેદાંતેશુ વેદાંતમાં ફરીથી સંદેહ થઈ ગયો યથાપુરા યથાપુરા એટલે જેમ પુરુકાંડમાં સંદેહ થઈ ગયો હતો શું સંદેહ થયો કે એક વાક્યત્વમ એશામ હી એશામ વેદાંતાનામ આ વેદાંતોની એક વાક્યતા શું એટલે આ વેદાંત કઈ એક વાતને કહેવા માંગે છે જે વેદાંત સિવાયનો વેદ કહેવા માંગે છે તે જ વાતને આ વેદાંત પણ કહેવા માંગે છે કે કોઈ નોખી વાત કહેવા માંગે છે જે નોખી વાત કહેવા માંગતો હોય તો વેદ સાથે એની સંગતિ શું અને એ જ વાત કહેવા માંગતો હોય તો પછી એને વેદાંત કેમ કહો છો વેદ જ કેમ નથી કહેતા ખાલી પોકટ એક નામ વધારીને એવો ઝઘડો પેદા કરવો આવ્યું ને ખ્યાલમાં એક વાક્યત્વમ ઈશામ હિ ધર્મકાંડે પ્રથમ ભવે ત્યારે કહે છે થોડીક શાંતિથી એક વખત વિચારી લો કે ધર્મ એટલે શું ત્યારે મહાપ્રભુજી કહે છે કે ધર્મ પંચવિધો દ્વેધા ષડ્ભી સંપદ્યતે તુ સ દેશ કાલ દ્રવ્ય કર્ત્રી મંત્ર કર્મ વિભેદત પંચવિધ ધર્મ છે પંચવિધ ધર્મ ધર્મના પાંચ પ્રકારો વર્ણવવામાં આવ્યા છે તે આપણે જોશું હમણાં ગણતરીમાં જ રાખો એને અને એ પંચવિધ ધર્મને બે રીતે સંપન્ન કરવાનો હોય છે અને ષડ્ભી ધર્મ પંચવિધો દ્વેધા અને ષડ્ભી સંપદ્યતે તુ સ એના ધર્મને સંપન્ન કરવાના છ અંગો છે તે અંગો કયા દેશ કાલ દ્રવ્ય કર્તા મંત્ર અને કર્મ આટલા અંગોથી ધર્મ સિદ્ધ થાય છે એટલે કયા દેશમાં શું કરવું કયા કાલમાં શું કરવું કયા દ્રવ્યથી શું કરવું કયા કર્તાથી શું કરવું કયા મંત્રથી કેવી રીતે શું કરવું અને કયો કર્મ કેવી રીતે કરવો એ છ અંગો છે
એ છ અંગોને તમે સરખી રીતે જાળવી શકો તો ધર્મ થાય, અને એ છ અંગોમાં ગડબડાધ્યાય થયો તો ધર્મ પોતે ખોરવાઈ જાય. તમે કદાચ વિસ્તૃત વિવરણ વાંચ્યું હોય, વાંચ્યું છે કહીએ, વિસ્તૃત વિવરણ વાંચો તમને ખ્યાલ આવશે કે હરિરાયજી એ કહ્યું કે તનુવિત્ત જ આ સેવા ઉત્તમ કક્ષાની છે, પણ જઘન્ય કક્ષાનો જે છે તે વિત્તજા સેવા અને તનુજા સેવા પણ કરી શકે છે. ત્યારે મેં એક વાત હરિરાયજીને ત્યાં પૂછી, સારી વસ્તુ છે ઉત્તમ અને જઘન્ય કક્ષા, કોઈપણ ધર્મનું કે કોઈપણ ઉપદેશ આપણે આપીએ તો એમાં કક્ષાઓના ભેદ થાય જ છે. કોઈપણ ક્લાસ ખોલીએ તો કક્ષાનો ભેદ થાય, કોઈ ફર્સ્ટ આવે, કોઈ સેકન્ડ આવે, કોઈ થર્ડ આવે. કોઈપણ રમત કરો, ઓલિમ્પિક હોય તો એમાં કોઈ ફર્સ્ટ આવે, કોઈ સેકન્ડ આવે, કોઈ થર્ડ આવે. તો ઉત્તમ મધ્યમ જગતની કક્ષા તો થવી અતિ સ્વાભાવિક વસ્તુ છે, પણ કોઈપણ સંજોગમાં જગતની કક્ષા એવી તો ન જ હોવી જોઈએ ને કે જે રમતને જ કેન્સલ કરતી હોય. ક્રિકેટમાં એક ફર્સ્ટ આવ્યો, એક સેકન્ડ આવ્યો, એક જગન્ય કક્ષાએ ત્રીજી કક્ષા આવ્યો, પણ ત્રીજી કક્ષાએ આવનારો પણ ક્રિકેટ રમીને તો આવેલો હોવો જોઈએ ને, ગેર ક્રિકેટને રમીને તો આવનારો ન આવી શકે ને જગન્ય કક્ષાએ. એટલે ક્રિકેટ રમવાના જે કાંઈ સ્વરૂપ છે તે તો આપણને જાળવવા પડશે, એને તોડીને જગન્ય કક્ષા નથી થઈ શકતી. હવે એ રમતા રમવા છતાંય આપણે ફર્સ્ટ ના આવ્યા, સેકન્ડ ના આવ્યા, થર્ડ ના આવ્યા, કેમ કે રન ઓછા થઈ ગયા કે વિકેટ વહેલી પડી ગઈ વગેરે વગેરે કારણોથી આપણે જગન્ય મધ્યમ ઉત્તમ અને જગન્ય કહી શકીએ. પણ જે એનો બેઝિક સ્વરૂપ છે, રૂલ્સ ઓફ જે ગેમ છે, એને તોડીને તો કોઈ જગન્ય કક્ષાએ નથી આવતું ને. રૂલ્સ ઓફ ગેમને તોડીને જગન્ય કક્ષા આવી શકતું નથી. એટલે મેં એમને એક સરળતાથી સવાલ કર્યો કે આપ એમ કહો છો કે સમર્પણ કરી શકાય છે, અને હું કોણ ના પાડનારો કે પબ્લિક પૈસા આપતી હોય તો હું કેવી રીતે ના પાડું? એમને કહ્યું, ભાઈ ના ના પાડવાનો સવાલ નથી, સવાલ એ છે કે આપણાથી પબ્લિકનો પૈસો લેવાય કે નહીં. બોલે, એ આપણે કેવી રીતે ખબર પડે? પરાપૂર્વ જન્મથી કર્મના બંધનના મુજબ ભગવાને નિર્ધારિત કરી રાખ્યું છે કે તારો પૈસો ચાલીને અહીંયાથી અહીંયા જશે, અહીંયાથી અહીંયા જશે, અને મહારાજની તિજોરીમાં આવી જશે સેવામાં. પણ એનું કંઈક ઉપાય તો હોવો જોઈએ કે નહીં, કંઈક પ્રોસિજર તો હોવી જોઈએ કે આવી રીતે આવી કેમ ગયો પૈસો બીજાનો સેવામાં. એટલે હું એમ કહેવા માંગતો હતો કે સેવા જે છે તમારા પૈસાથી કરો કે ગામના પૈસાથી કરો, કે છે, પણ એને બીજાના પૈસા માનવા જ ન કે, કેમ કે કર્મ બંધનના આધારે પૈસો મારે ત્યાં આવવાનો જ હતો. એટલે પછી મેં એમને એમ પૂછ્યું કે તો આપણે દારૂ ભોગ ધરી શકીએ કે નહીં? તો એમણે કહ્યું, આ ક્યાંની વાત વચ્ચે લઈ આવ્યા તમે? દારૂ નામાં પ્રશ્ન ક્યાંથી આવી ગયો? આયોજક મંડળોને આ લોકોને પૂછ્યું કે આ સાંભળો આવી વાત કેમ કહે? અરે ભાઈ, હું આવી વાત એટલા માટે કહ્યું છું કે તમે પ્રોસિજર તોડી રહ્યા છો. ક્રિકેટ રમવાની શરૂઆત થઈ અને તેમાં જો કોઈ કેમ કે ઉત્તમ કક્ષાનો જે વ્યક્તિ છે એ તો બોલિંગ અને બેટિંગ કરે, પણ જગન્ય કક્ષાનો જે ફિલ્ડર છે એ હોકીની સ્ટિક લઈને દોડાદોડ પણ કરી શકે, ક્રિકેટના ગ્રાઉન્ડમાં કરી શકે. એક હોકીની સ્ટિક લઈ આવે ને ક્યારેક અહીંયા દોડે, ક્યારેક અહીંયા દોડે, ક્યાંક અહીંયા ફટકા મારે, ક્યાંક ત્યાં ફટકા મારે, અને પછી પૂછે તો કે ઉત્તમ કક્ષાનો જે છે એ તો બેટિંગ અને બોલિંગ જ કરે અને ફિલ્ડિંગ કરે, પણ જગન્ય કક્ષાનો જે ક્રિકેટ રમનારો છે એ હોકીની સ્ટિક લઈને દોડાદોડી કરીને મન ફાવે ત્યાં ફટકા મારી શકે અને મન ફાવે તે રીતે વિકેટ તોડી શકે? તોડી શકે? જગન્યમાં જગન્ય કરો, અતિ જગન્ય કરો, તો એ આવું તો ન જ કરે ને. એટલે 14મી-15મી સ્ટેપ ઉપર પણ જે આવનારો પ્લેયર હશે ને, ગેમ પાર્ટી એટલે જે પેલી શું કહેવાય એને ટીમ હશે, એ પણ આવું તો ન જ કરી શકે ને. જે કોઈ ટીમ સ્ટેન્ડર્ડ હોય તે ટીમને આ નિયમો તો જાળવા જ પડશે. હોકીની સ્ટિક લાવીને તમે નથી કરી શકતા. મારો મુદ્દો એ તો કંઈ દારૂનો મુદ્દો નહોતો. એ કહેતા હતા કે નહીં, કલ્યાણ કશ્ચિત દુર્ગતિ તાત કરશે, કલ્યાણ કરનારો માણસ કોઈ દિવસે દુર્ગતિને પામતો જ નથી. અમે તો શુભાશયના હેતુથી જે ભગવાન જે દ્રવ્યને જીનો લેવા માગે છે તેનો દ્રવ્ય તેને ભગવાનને પહોંચાડવામાં ખાલી નિમિત્ત બને છે, અમે પેલું કર્યું જ નથી. નિમિત્ત બની ગયા બહુ સારી વાત છે,
પણ તમે નિયમ ક્રિકેટનો જાળવ્યો કે હોકીની સ્ટીક લઈને ફટકા મારી રહ્યા છો મેદાનમાં? એનો તો કંઈક નક્કી કરો ને, એનું કંઈ ગતાગત પડે નહીં. એક્ઝેક્ટ આવી સિચ્યુએશન આમાં થાય છે કે નિયમને તોડીને નથી થઈ શકતો ઉત્તમ મધ્યમ જગનની, નિયમને જાળવીને ઉત્તમ મધ્યમ જગનની થઈ શકે. તો આ દ્રવેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ વિભેદથી જે કંઈ થાય છે તે ધર્મનો સ્વરૂપ સંપન્ન થાય છે. સર્વો વેદસ્તેષુ લીનો, સર્વ વેદ આમાં લીન થાય છે. કયા કરતા, કયો દેશ, કયા કાલમાં, કયા દ્રવ્યથી, કયા કરતાથી, કયા મંત્રથી કયો કર્મ કરવું, બસ આમાં ધર્મ સિદ્ધ થઈ જાય છે. આ છ અંગોની સરખી રીતે કેર લેવામાં આવે, જાળવણી કરવામાં આવે તો ધર્મ સિદ્ધ થઈ ગયો. અને ઉટપટાંગ ઢંગથી કરવામાં આવ્યું તો કામ ભલે તમે કર્યું ધર્મ, પણ ધર્મ ન સિદ્ધ થયો. ક્રિકેટના મેદાનમાં હોકીનો સ્ટીક લઈને દોડાદોડ થઈ ગઈ. ત્યારે મહાપ્રભુજી કહે છે કે તો હવે પ્રશ્ન ઉભો થાય છે કે આ દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ વિભેદથી સિદ્ધ થનારો જે ધર્મ, એ ધર્મ શું બ્રહ્મ હોઈ શકે? બહુ ટેકનિકલ સવાલ છે. કેમ કે દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ બ્રહ્મમાં સિદ્ધ થાય છે, બ્રહ્મ આનાથી સિદ્ધ થતો જ નથી. અને આપણે શપથ ખાઈ લીધી છે કે વેદો ખીલો ધર્મ મૂલમ, સંપૂર્ણ વેદ ધર્મને સમજાવવા માટે છે. હવે જો ઓર્ડર વાઇઝ આર્ગ્યુમેન્ટ લખો તો ખ્યાલ આવશે કે ક વાક્ય ક સંપૂર્ણ વેદ ધર્મને સમજાવી રહ્યો છે. વેદ આ ષડવિધ અંગોથી સિદ્ધ થાય છે. સંપૂર્ણ વેદ ધર્મને સમજાવે છે ક વાક્ય વિધાન. ખ વિધાન શું છે? કે ધર્મ ષડવિધ અંગોથી સિદ્ધ થાય છે. અને વેદાંત ગ વિધાનો, વેદ જ છે. તો એનો નિષ્કર્ષ ધેરફોર આપણે કેવી રીતે લખી ખ્યાલ છે? ત્રણ ટપકા લગાવીને, હા, આવા ત્રણ ટપકા લગાવીએ ને. હા, વેદાંત પણ વેદ છે. તો ધેરફોર સિદ્ધ થયું કે વેદાંતમાં કોઈક એવા વિષયનું નિરૂપણ છે કે જે ષડવિધ અંગોથી સિદ્ધ થાય છે. હવે ષડવિધ અંગોથી જો સિદ્ધ થતો હોય તો પેલો બ્રહ્મ કેન્સલ થઈ ગયો. આવી વાત ખ્યાલમાં? બ્રહ્મ રહ્યો જ નહીં, કેમ કે ષડવિધ અંગો એ બ્રહ્મમાં સિદ્ધ થાય. બ્રહ્મ જો ષડવિધ અંગથી સિદ્ધ થાય એટલે કોઈક દેશને કારણે બ્રહ્મ સિદ્ધ થતો હોય, કોઈક કાલને કારણે બ્રહ્મ સિદ્ધ થતો હોય, દેશકાલ કોઈક દ્રવ્યને કારણે, એટલે 56 ભોગ રખ્યો તો બ્રહ્મ સિદ્ધ થાય, ને મિશ્રી ભોગ રખી તો બ્રહ્મ કેન્સલ, વ્રજમાં કરી સેવા તો બ્રહ્મ સિદ્ધ થયો, અને હાલોલમાં કરી તો કેન્સલ. હવે બાલકો એમ કે છે કે ઠાકોરજીને વ્રજમાં પુષ્ટાવો તો જ એ પુરુષોત્તમ હોય છે, વ્રજની બહાર પુષ્ટાવો તો પુરુષોત્તમ જ નથી હોતા. આવો વિધાન કરી રહ્યા છે બાલકો. તો વ્રજની બહાર જો પુષ્ટાવો તો એ પુરુષોત્તમ નથી હોતા, કોઈ ચાલુ ખાતાનું કંઈક કામ હોય છે. તો દેશનો બંધન આવી ગયો. હવે હજી કહેવાનું શરૂ નથી કર્યું, પણ ના એક કહી રહ્યા છે અમુક બાલકો કે મહાપ્રભુજીના અને ગુસાઈજીના પુષ્ટાવેલા 500 વર્ષ જૂના નિધિઓ જ પુરુષોત્તમ છે, બાકી તો પુરુષોત્તમ છે જ નહીં. આજે કોઈપણ સ્વરૂપને પુષ્ટાવ તો એ પુરુષોત્તમ નથી. અને એક બાલક મને પોતે કહી ગયા કે તમારામાં છે શક્તિ એવી કે તમે દુકાનની સામેથી જાઓ ને બધા ઠાકોરજી તમારી પાછળ આવે ઉપરનો પકડીને? મેં ગુના નથી બોલે, પછી તમે પુરટાવ કેવી રીતે પુરુષોત્તમ હોઈ શકે? હા, બધા એ કે છે કેમ કે બાલકોનો જે દુકાન છે ને નિધિ સ્વરૂપથી ચાલે છે ને,
અને વૈષ્ણવો આવું મનમાં ન ક્યારે પણ વિચારી લે કે એમની પાસે બિરાજતા ઠાકોરજી પુરુષોત્તમ છે, તેથી એ સ્ટેન્ડ લેવામાં આવી ગયો છે. હવે એ લેટેસ્ટ સ્ટેન્ડ છે, હજી આનો બહુ વ્યાપક સ્તર ઉપર પ્રોપેગેન્ડા નથી થયો, પણ શરૂઆત થઈ ગઈ છે કે બાળકો પાસે બિરાજેલા મહાપ્રભુજી ગુસાઈજીએ પૃષ્ઠાવેલા ઠાકોરજી જ પુરુષોત્તમ, બાકી બધા ગેર પુરુષોત્તમ. તો કાલમાં પુરુષોત્તમ સિદ્ધ થઈ ગયો, દેશમાં સિદ્ધ થઈ ગયો, દ્રવ્યથી 56 ભોગ ધરો, કુવાનું પાણી હોય જારીમાં તો પુરુષોત્તમ હતો, અને નલનું પાણી ધર્યું તો ભાગે પુરુષોત્તમ. એવો જાણે કોઈ રણછોડ રાય કી જય, નલનું પાણી કેમ ધર્યું, એવું થઈ ગયું. તો દેશ કાલ દ્રવ્ય કરતા કરતા મર્યાદી સેવા કરે અથવા બાલક સેવા કરે તો પુરુષોત્તમને, કોઈ વૈષ્ણવ સેવા કરે તો પાછળ ભાગી જાય, રણછોડ રાખી જાય, કરી જાય. મંત્ર તો બાળકોને નથી આવડતા, એટલે મને નથી લાગતું કે આ બાબતમાં કોઈ સ્ટેન્ડ લઈ શકાય એવું છે. અને વૈષ્ણવોને નથી આવડતા મંત્રો, તો કર્મમાં પણ એવો જ બધો છે લફડો. પણ કંઈક વિચારી શકાય કે આવી રીતે મંદિરમાં સેવા, જાહો જલાલીથી બધી સેવા થાય તો પુરુષોત્તમને, ટૂંકી રીતે સેવા થાય તો પુરુષોત્તમ. નહીં તો આ જે બ્રહ્મ જેને આપણે સમજી રહ્યા છીએ, આ જો દેશકાલ કર્મ દ્રવ્ય કરતા મંત્ર કર્મથી સિદ્ધ થનારી વસ્તુ હોય તો પતિને વાત, જે સ્થિતિ ધર્મની થઈ તે સ્થિતિ બ્રહ્મની થઈ ગઈ. અને જે આર્ગ્યુમેન્ટનો ઓર્ડર છે એ કંઈક જુદો જ પાછો દેખાઈ રહ્યો છે. કાકા આર્ગ્યુમેન્ટ લખીને જોઈ ને, પ્રોબ્લેમ સમજમાં આવી બધાને? તો સર્વો વેદો તેશુ લીના, સર્વો વેદસ્તેશુ લીનો, વેદાંતેશુ વિચાર્યતે. હવે વેદાંતની બાબતમાં વિચાર કરવાનું રહ્યું કે ભાઈ વેદાંતમાં એવી જાતનો દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મથી સિદ્ધ થતો ધર્મનો વિચાર છે કે કોઈક જુદી જાતના ધર્મનો વિચાર છે? જો આ જાતના ધર્મનો વિચાર હોય તો એ તો એક તો થઈ ગયો પહેલા પૂર્વકાંડમાં, ફરીથી વેદાંતની જરૂરત શું છે? અને આ વેદાંત આપણે કોઈક રીતે એને વેદ નહીં કહીને વેદાંત કહીએ છીએ, વેદ નહીં કહીને વેદનું રહસ્ય કહીએ છીએ, તો કાંઈક જુદું જો આમાં વર્ણવાઈ રહ્યું હોય તો પાછો એ ઝઘડો ઉભો થયો કે વેદો કિલો ધર્મ મૂલમ, આમાં એ વાત તો હોવી જ જોઈએ. પેલી જે ભીંસ છે તર્કની, એ ખ્યાલમાં આવી રહી છે ને તમને? એક વચનમાં તમે એમ કહી રહ્યા છો કે વેદો ખીલો ધર્મ મૂલમ, અખિલ વેદમાં ધર્મ જ કહેવાયો છે. ધર્મ આ ષડવિધ અંગોથી સિદ્ધ થાય છે, અને ષડવિધ અંગથી જે સિદ્ધ થાય છે એ જ પાછું વેદાંતમાં પણ કહેવાતું હોય તો પતિ કહીને વાત, પૂર્વકાંડમાંથી જ થવું જોઈએ. વેદાંત નોખું નામ શા માટે કહેવું જોઈએ? જો કંઈ નોખું કહેવાતું હોય વેદાંતમાં તો પછી પ્રશ્ન ઉભો થાય છે કે તો આને વેદ કેવી રીતે કહેવો? કેમ કે વેદ તો ધર્મ કહેનારું જ હોય છે, ધર્મ સિવાય તો બીજું કશું કહેતો નથી. હવે એનો શું ઉપાય કરવો એ આગળ આવે છે. આપણે થોડો ઇન્ટરવલ કરી લઈએ, પછી પૂર્વ પક્ષની શંકા પૂર્વ પક્ષ ગભરાતા નથી એટલે તે વાતને પાછા 8-9 વર્ષ વીતી ગયા. અમે એક વખત શું થયું કે દ્વારકાધીશની યાત્રા વ્રજયાત્રા નીકળી હતી, તે વખતે કાંકરોલીવાલા મહારાષ્ટ્રી એમ કહેવડાવ્યું કે જયપુરથી કાંકરોલી જતા વચ્ચે અમને એક હોલ્ટ જોઈએ છે, કેમ કે સેવા કરવાનું કોઈક અગવડ હતી. તો અમને સૂચના મોકલાવી કે જો કિશનગઢમાં એક મુકામ મળે તો સારું, દ્વારકાથી જ આપણે ત્યાં બિરાજે તો એ નથી કરતા વધારે ઉત્તમ વસ્તુ શું? એટલે દાદાજી એમ મને મોકલાવ્યો, દ્વારકાથી જ પધાર્યા અમે ત્યાં બિરાજ્યા. તે વખતે શું થયું કે દ્વારકાથી જ પધાર્યા પછી ત્યાં એક વૈષ્ણવો, તે પ્રસંગમાં કિશનગઢમાં પણ પાછો મેજર થઈને હું ત્યારે જ ગયો, એના પહેલા નાનપણ ઘણું વિતાવ્યું હતું કિશનગઢમાં, મેજર થઈને જવાનો પ્રસંગ નહોતો આવ્યો. ત્યાંના અમુક વૈષ્ણવો મારી પાછળ પડી ગયા કે કંઈક આ ભણાવો, અમને કેવી રીતે ભણાવવું,
એટલે નરસિંહલાલજીની ટીકા ભણાવવાની શરૂ કરી ષોડશ મેં. તેમાં આ બધું મેં વાંચ્યું. આ તો કંઈક લોચ જ લાગે છે જે આપણે કરી રહ્યા છીએ ને જે આમાં છે. પછી ભણાવવા ખાતર ભણાવવાનું શરૂ કર્યું. પછી મને એક એક લેખો મેં લખવાનું શરૂ કર્યા. પછી ધીમે ધીમે જેમ જેમ લોકો ગુસ્સે થતા ગયા તેમ તેમ પછી આ બાબતને હું વિચારતો ગયો, વાંચતો ગયો. એ હજી સુધી વાંચી રહ્યો છું, હજી સુધી વિચારી રહ્યો છું. પણ સૌથી પહેલા ત્યાં મને નરસિંહલાલજીની ટીકાથી આ બધી વાત ખ્યાલ આવી. કેમકે એને ભણાવવાનું થયું ત્યારે મને ખ્યાલ, એના પહેલા મેં સિદ્ધાંત મુક્તાવલી ઉપર પ્રવચન કર્યું હતું. કંઈક સમજતી નહોતું કર્યું. 3 વાગે દાદાજી મને બોલાવતા અને એક શ્લોકનો અનુવાદ બતાવી દેતા કે આમ તારે બોલી જવાનું, મારે કંઈ સમજ આવે કે નહીં બોલી દેતો. ટ્રાન્સલેશન યાદ કરી લેતો ને પછી બોલી જતો. અને એમાં કોઈ બધા જ વૈષ્ણવ વાંચતા આવ્યા છે. ઓછામાં ઓછા છપાઈ પણ મને લાગે છે 2-3 વખત છે આ.